जय श्री कृष्ण विद्यार्थी मित्रों, गया वीडियो में आपणे पत्रना कायम विभाग में समावेश थती बाबतों में बीजी बाबत एटले के पत्र में तारीख विषयनो अभ्यास कर्यो हतो के आ तारीख कई रीते कई पद्धति मुजब लखवामां आवे छे। त्यारबाद आजना वीडियो में पत्रना कायमी भाग में समावेश थती त्रीजी बाबत एटले के पत्रना आंतरिक सरनामा विषयनो अभ्यास करीशुं। विद्यार्थी मित्रों, आंतरिक सरनामु कोने कहेवाय? तो आंतरिक सरनामु एटले के पत्र मेळवनार व्यक्तिनुं नाम अने सरनामुं। खास ध्यान राखजो, आंतरिक सरनामु एटले पत्र मेळवनार व्यक्तिनुं नाम अने सरनामुं, के आ बाबत क्यां दर्शाववामां आवे छे अने एमां शुं दर्शाववामां आवे छे ए विषयनी आजे आपणे डिटेलमां माहिती मेळवीशुं। पत्रना आ भागमां पत्र मेळवनारनुं सरनामुं એટલે કે આંતરિક સરનામામાં પત્ર મેળવનારનું સરનામું તારીખ પછી એક લાઈન છોડીને ડાબી બાજુના હાંસિયાને અડીને લખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડિયોમાં પત્રના કાયમી ભાગમાં સમાવિષ્ટ થતી સાથે સાત બાબતોને કઈ જગ્યાએ દર્શાવવામાં આવે છે એનો નમૂનો જોયો હતો અને એ મુજબ જ આ માહિતી દર્શાવેલી છે કે પત્રમાં આંતરિક સરનામું કઈ જગ્યાએ દર્શાવવામાં આવે છે। એના માટે જણાવેલું છે, પત્રના આંતરિક સરનામામાં સૌપ્રથમ પત્ર મેળવનાર વ્યક્તિનું નામ અને સરનામું દર્શાવવામાં આવે છે અને એ બાબત ક્યાં દર્શાવાય છે? તો તારીખ પછી એક લાઈન છોડીને ડાબી બાજુના હાંસિયાને અડીને આંતરિક સરનામું દર્શાવવામાં આવે છે। હવે વાત કરીએ આ આંતરિક સરનામામાં કઈ બાબત દર્શાવવામાં આવે છે, કોના આધારે દર્શાવવામાં આવે છે। પત્રના આંતરિક સરનામું લખતી વખતે યોગ્ય ક્રમ જાળવી રાખી વિરામ ચિહ્નનો ઉપયોગ કરવો જરૂરી છે। એ બાબત તો તમને ખ્યાલ જ હશે વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે તમારું એડ્રેસ કોઈ ફોર્મમાં લખતા હો છો અથવા તો કોઈ જગ્યા પર લખતા હો છો તો એ સમયે તમારા એડ્રેસને ક્રમવાર પદ્ધતિવાર લખતા હોય છો। દાખલા તરીકે સૌપ્રથમ ઘર નંબર લખો, ત્યારબાદ અલ્પવિરામની નિશાની કરીને સોસાયટીનું નામ, ત્યારબાદ અલ્પવિરામની નિશાની કરીને જે તે વિસ્તારમાં રહેતા હો છો વિસ્તારનું નામ, અને ત્યારબાદ અલ્પવિરામ કરીને જે તે સિટી એટલે કે શહેરનું નામ દર્શાવતા હો છો। તો એ જ પ્રમાણે આંતરિક સરનામું લખતી વખતે પણ યોગ્ય ક્રમ જાળવી રાખવો જોઈએ, તેમજ જે જગ્યા પર વિરામ ચિહ્નનો ઉપયોગ થતો હોય એ જગ્યાએ વિરામ ચિહ્નનો ઉપયોગ પણ કરવો જોઈએ। તેમજ જ્યારે કોઈ વ્યક્તિને પત્ર લખવામાં આવે, અહીંથી બાબત ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ વ્યક્તિને પત્ર લખવામાં આવે ત્યારે તેના નામની આગળ સન્માનવાચક વિશેષણ લખવામાં ખાસ ધ્યાન રાખવું જોઈએ। નામની આગળ શું લખવામાં ધ્યાન રાખવું જોઈએ? તો સન્માનવાચક વિશેષણ। હવે આ સન્માનવાચક વિશેષણમાં કઈ બાબતનો સમાવેશ થાય છે? જેના માટે જણાવેલ છે, પત્ર મેળવનાર વ્યક્તિ પુરુષ હોય તો તેના નામની આગળ શ્રી, શ્રીમાન અને શ્રીયુત આ ત્રણ શબ્દોમાંથી કોઈ એક શબ્દનો ઉપયોગ કરવો જોઈએ, કે જે બાબત આપણે આગળ એક્ઝામ્પલ દ્વારા પણ સમજીશું। પણ અહીં એ બાબત ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પત્ર કોઈ પુરુષને લખવામાં આવે તો તેના નામની આગળ કયા શબ્દનો ઉપયોગ કરી શકાય છે? શ્રી, શ્રીમાન અથવા તો શ્રીયુત, આ ત્રણ શબ્દોમાંથી જ કોઈ શબ્દનો ઉપયોગ કરી શકાય છે નામની આગળ। અને જેને મિસ્ટર નું ટૂંકું રૂપ એટલે કે એમ આર શબ્દનો પણ ઉપયોગ કરી શકાય છે, એટલે કે જો તમે ગુજરાતીમાં પત્ર લખતા હો છો તો એ સમયે વ્યક્તિના નામની આગળ, પુરુષના નામની આગળ શ્રી, શ્રીમાન કે શ્રીયુત શબ્દનો ઉપયોગ કરી શકાય છે। પણ જ્યારે તમે અંગ્રેજીમાં પત્ર લખતા હો એટલે કે વાણિજ્યક પત્ર તમે કોમ્પ્યુટરની મદદથી ટાઈપ કરીને અંગ્રેજીમાં લખતા હો છો તો એ સમયે એ વ્યક્તિના નામની આગળ મિસ્ટર નું ટૂંકું રૂપ, મિસ્ટર નું ટૂંકું રૂપ એમ આર શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે, જે બાબતને આપણે એક્ઝામ્પલ દ્વારા જોઈએ। અહીં ઉદાહરણ આપેલું છે ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં, તો શ્રીમાન એચ વી વાદી નામ દર્શાવેલું છે, એચ વી વાદી, તો એના નામની આગળ કયા શબ્દનો ઉપયોગ કર્યો? તો અહીં ત્રણ શબ્દ દર્શાવેલા છે એમાં આપણે દર્શાવેલું છે શ્રીમાન। ત્યારબાદ અંગ્રેજીમાં કયા શબ્દનો ઉપયોગ કરવાનો કીધો? તો એમ આર, મિસ્ટર નું ટૂંકું રૂપ, એના માટે એમ આર એચ વી વાદી। તો આ પ્રમાણે પહેલી બાબત કઈ છે, જ્યારે કોઈ પુરુષને પત્ર લખવામાં આવે તો એ સમયે એના નામની આગળ સન્માનવાચક વિશેષણ તરીકે શ્રી, શ્રીમાન અને શ્રીયુત શબ્દનો ઉપયોગ થાય છે અને અંગ્રેજીમાં મિસ્ટર નું ટૂંકું રૂપ એમ આર શબ્દનો ઉપયોગ થાય છે। ત્યારબાદ બીજી બાબત છે મહિલાઓ માટે, સ્ત્રીઓ માટેની, એટલે કે
जो पत्र महिला माटे लखवामां आवेलो होय अने ते महिला परणित होय, त्रण बाबतनो समावेश थाय छे विद्यार्थी मित्रो, महिला परणित होय, महिला अपरणित होय ने महिला परणित छे के अपरणित छे एनो ख्याल न होय। तो आ त्रणे बाबतो वखते अलग अलग प्रकारना व्यक्तिना नामनी आगळ सन्मानवाचक विशेषणनो उपयोग थाय छे। महिला परणित होय तो तेना नामनी आगळ श्रीमती, जे रीते पुरुषमां श्रीमान लगावामां आवेलुं छे एवी ज रीते महिलाना नामनी आगळ जो परणित होय तो शुं लगावाशे, श्रीमती, जेने अंग्रेजीमां मिस्टरनुं टूंकुं रूप, मिस्ट्रेसनुं टूंकुं रूप MRS। पुरुषो माटे इंग्लिशमां कया शब्दनो उपयोग करेलो तो MR અને સ્ત્રીઓ માટે MRS, જ્યારે ગુજરાતીમાં શ્રીમાન અને મહિલાઓ માટે શ્રીમતી। મહિલા અપરણિત હોય તો તેના નામની આગળ કુમારી, અપરણિત હોય તો કુમારી કે જેને મિસ તરીકે પણ ઓળખી શકાય છે, એટલે કે નામની આગળ અંગ્રેજીમાં શું લખી શકાય છે, મિસ, અને ગુજરાતીમાં કુમારી। અને જો મહિલા પરણિત છે કે અપરણિત એ વાતનો એ બાબતની ખ્યાલ ન હોય તો એ સમયે એ મહિલાના નામની આગળ મિસ એટલે કે MS શબ્દ લગાવવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, ત્રણ બાબત જોઈ જેને યાદ રાખવા માટે આપણે માત્ર વ્યવસ્થિત ઉદાહરણ જ ધ્યાનમાં રાખવાનું છે। જો અહીં ત્રણેય બાબતના ઉદાહરણ આપેલા છે, મહિલા પરણિત હોય તો એના માટે MRS અને ગુજરાતીમાં શ્રીમતી, મહિલા અપરણિત હોય તો એના માટે અંગ્રેજીમાં મિસ MISS અને ગુજરાતીમાં કુમારી, અને મહિલા પરણિત છે કે અપરણિત છે વાતનો ખ્યાલ ન હોય તો એ સમયે મહિલાના નામની આગળ MS એટલે કે ગુજરાતીમાં મિસ શબ્દ લખવામાં આવે છે। તો આમાં આપણે વાત કરી પત્ર મેળવનાર જ્યારે કોઈ પુરુષ હોય તો એના નામની આગળ શ્રી, શ્રીમાન અથવા તો શ્રીયુત શબ્દનો ઉપયોગ થાય છે, અને પત્ર મેળવનાર જ્યારે કોઈ મહિલા હોય અને મહિલા પરણિત હોય તો એના નામની આગળ શ્રીમતી, મહિલા અપરણિત હોય તો કુમારી, અને મહિલા પરણિત છે કે અપરણિત છે બાબતનો ખ્યાલ ન હોય તો એના નામની આગળ મિસ શબ્દ લગાવવામાં આવે છે। ત્યારબાદની કેટલીક બાબતો આપેલી છે। ઇંગ્લેન્ડમાં એક સમયે પુરુષ માટે માનવાચક શબ્દ તરીકે એક્વાયર, જે અંગ્રેજીમાં પણ દર્શાવેલું છે ESQUIRE નું ટૂંકું રૂપ ESQ શબ્દનો ઉપયોગ નામની પાછળ કરવામાં આવે છે। ક્યાં કરવામાં આવે છે? ઇંગ્લેન્ડમાં એક સમયે જ્યારે પત્ર મેળવનાર વ્યક્તિને, જ્યારે કોઈ વ્યક્તિને પત્ર લખવામાં આવે તો એ વ્યક્તિના નામની પાછળ ESQ શબ્દ લગાવવામાં આવે છે, કે જે અહીં મેં તમને એક્ઝામ્પલ દ્વારા દર્શાવેલું છે, ઉદાહરણ દ્વારા HV વાદી, ત્યારબાદ અલ્પવિરામ અને ત્યારબાદ ESQ દર્શાવેલ છે। બાબત ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે શોર્ટ ક્વેશ્ચન તરીકે પૂછાય છે। ઇંગ્લેન્ડમાં એક સમયે આંતરિક સરનામાના ભાગ રૂપે કયા શબ્દનો ઉપયોગ થતો હતો? તો એ સમયે એનો જવાબ આવશે એક્વાયર, એટલે કે ESQUIRE નું ટૂંકું રૂપ ESQ શબ્દનો ઉપયોગ થતો હતો। કયા શબ્દનો? ESQ શબ્દનો ઉપયોગ વ્યક્તિના નામની પાછળ કરવામાં આવતો હતો। ત્યારબાદ બીજી બાબત છે, કેટલીક વ્યક્તિ પોતાના નામની સાથે પોતે મેળવેલી પદવી, ઉપાધિ અથવા તો ડિગ્રીનો પ્રયોગ કરવાનું પસંદ કરે છે। તમે માત્ર આ શબ્દ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કયા શબ્દનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે? ડિગ્રીનો, એટલે કે કેટલીક વ્યક્તિઓ પોતાના નામની સાથે, પોતાનું નામ લખે છે એની સાથે જ પોતે મેળવેલી ડિગ્રીનો પ્રયોગ કરવાનું પણ પસંદ કરે છે। તો એ માટે ઉદાહરણ આપેલું છે, એના માટેની બે બાબતો છે, તમે ઇંગ્લેન્ડ પદ્ધતિ મુજબ પણ લખી શકો છો, સાદી પદ્ધતિ મુજબ પણ લખી શકો છો। ઇંગ્લેન્ડ પદ્ધતિ મુજબ દર્શાવેલું છે HV વાદી, ત્યારબાદ અલ્પવિરામ ESQ, ત્યારબાદ અલ્પવિરામ ને ત્યારબાદ જે તે ડિગ્રી મેળવેલી હોય તે ડિગ્રી, એમાં અહીં આપણે દર્શાવેલ છે શિક્ષક માટે કઈ ડિગ્રી જરૂરી છે ફરજિયાત, BEd ની, તો અહીં આપણે BEd એવું દર્શાવેલું છે। આ જ બાબતને તમે સાદી ભાષામાં પણ દર્શાવી શકો છો, આ બાબત હતી ઇંગ્લેન્ડ પદ્ધતિ મુજબની, કારણ કે અહીં ESQ દર્શાવેલું છે જે અહીં આપણે દર્શાવી દીધું હતું, પણ સાદી ભાષામાં પણ તમે દર્શાવી શકો છો HV વાદી અલ્પવિરામ કઈ ડિગ્રી મેળવેલી છે? BEd। અહીં ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લેન્ડ પદ્ધતિમાં પણ અલ્પવિરામ કરવાનું છે, અને વ્યક્તિ જ્યારે પોતાના નામની સાથે ડિગ્રીનો ઉપયોગ કરે તો એ સમયે પણ અલ્પવિરામનો ઉપયોગ કરવાનો રહેશે। ત્યારબાદ કેટલીક વ્યક્તિ તેમને મેળવેલ માનસૂચક મોભાદાયક પદવી કે
ઉપાધિઓનો નામ પહેલા કઈ જગ્યા પર નામ પહેલા ઉલ્લેખ કરવાનું પસંદ કરે છે જેમાં ડોક્ટર પ્રોફેસર સર કેપ્ટન કેપ્ટન એટલે કે જે જહાજ હોય છે સ્ટીમર હોય છે એના કેપ્ટનો ત્યારબાદ કર્નલ આર્મી ઓફિસરો હોય છે એના મેઇન હોદ્દેદાર હોય છે એને કર્નલ તરીકે ઓળખાય આવા વ્યક્તિઓને સન્માનવાચક શબ્દ તરીકે પણ સંબોધી શકાય છે એના આંતરિક સંજ્ઞામાં સ્વરૂપે એના નામ લખી શકાય છે દાખલા તરીકે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ તમને ખ્યાલ જ હશે એપીજે અબ્દુલ કલામ સાહેબના નામની આગળ ડોક્ટર શબ્દ લગાવવામાં આવે છે એવી જ રીતે અંગ્રેજીમાં પણ દર્શાવેલું છે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ટૂંકમાં વાત કરીએ તો કેટલીક વ્યક્તિ તેમને મેળવેલ માન સૂચક મોભાદાય અહીં ખાસ ધ્યાન રાખજો ઉપર કઈ બાબતનો સમાવેશ કરેલો હતો ડિગ્રીનો સમાવેશ કરેલો હતો ડિગ્રી ક્યાં દર્શાવવા છે નામની પાછળ પણ જ્યારે વ્યક્તિએ પોતાના નામની સાથે માનસૂચક મોભાદાયક પદવી કે ઉપાધિનો નામની પહેલા ઉલ્લેખ કરવા માંગતા હોય તો એ સમયે કઈ રીતે દર્શાવવામાં આવે છે તો અહીં આપણે ઉદાહરણ આપેલું છે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ત્યારબાદ આ જ રીતે માનસૂચક શબ્દ સ્ત્રીઓ માટે જો એ બે બાબતો રજૂ કરીશ વિદ્યાર્થી મિત્રો પુરુષ માટે અને સ્ત્રીઓ માટે જ્યારે સ્ત્રીઓ માટે માનવાચક શબ્દ નો ઉપયોગ કરવામાં આવે તો એ સમયે કઈ રીતે દર્શાવવામાં આવે છે તો સ્ત્રીઓ માટેની આપણે ત્રણ બાબત જોઈ લીધી પરણિત હોય ત્યારે શ્રીમતી અપરણિત હોય ત્યારે કુમારી અને પરણિત છે કે અપરણિત છે એ બાબતનો ખ્યાલ ન હોય ત્યારે મીજ શબ્દ તો એ જ રીતે અહીં આપણે એક એક્ઝામ્પલ આપેલું છે અહીં પરણિત છે એવું દર્શાવેલું છે પછી મહિલાને પત્ર લખવામાં આવેલો છે અને મહિલા પરણિત છે તેમજ એના નામની આગળ માનસૂચક મોભાદાયક પદવી કે ઉપાધિનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં દર્શાવેલું છે ડોક્ટર ત્યારબાદ કાઉસમાં શ્રીમતી આના આધારે કયો ખ્યાલ આવશે તો મહિલા પરણિત છે જો અપરણિત હોય તો કુમારી અને ખ્યાલ ન હોય તો મીજ શબ્દ લખી શકો છો ડોક્ટર શ્રીમતી રિયા પટેલ જે અહીં ગુજરાતી અને અંગ્રેજીમાં દર્શાવેલ છે ત્યારબાદ કેટલીક પેઢીના નામ વ્યક્તિના નામ જેવા હોય શબ્દ સમજો પેઢીના નામ વ્યક્તિના નામ જેવા હોય તો તે પેઢીના નામની આગળ કઈ જગ્યાએ નામની આગળ મેસર્સ નો ઉપયોગ થાય છે મેસર્સ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે દાખલા તરીકે મેસર્સ ઉમંગ બ્રધર્સ ઉમંગ એ કોઈ વ્યક્તિનું પણ નામ હોય શકે છે એટલા માટે દર્શાવેલું છે વ્યક્તિના નામ જેવું કોઈ પેઢીનું નામ હોય તો એ પેઢીના નામની આગળ મેસર્સ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે જે ઉદાહરણ આપણે અહીં દર્શાવેલ છે મેસર્સ ઉમંગ બ્રધર્સ ત્યારબાદ સેન એની ઓપોઝિટ બાબત છે કેટલીક પેઢી બિન વ્યક્તિગત નામ ધરાવતી હોય એટલે કે વ્યક્તિઓના નામ જેવા પેઢીના નામ ન હોય તો તેના નામની આગળ ધ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે કયા શબ્દનો ધ શબ્દનો સમજો વિદ્યાર્થી મિત્રો જ્યારે કોઈ પેઢીના નામ વ્યક્તિના નામ જેવા ન હોય એટલે કે બિન વ્યક્તિગત નામની પેઢી હોય તો એના નામની આગળ કયા શબ્દનો ઉપયોગ થશે ધ શબ્દનો જે અહીં આપણે એક્ઝામ્પલમાં દર્શાવેલ છે ધ રિડિક્સ કોર્પોરેશન અહીં અંગ્રેજીમાં પણ દર્શાવેલ છે ધ રિડિક્સ કોર્પોરેશન ત્યારબાદ છેલ્લી બાબત છે જ્યારે કોઈ લિમિટેડ કંપની ખાનગી પેઢી બેંક જાહેર સાહસના અધિકારીઓને આંતરિક સરનામાના ભાગરૂપે સંબોધન લખવાનું હોય તો ત્યારે વ્યક્તિના નામની બદલે હોદ્દો દર્શાવવામાં આવે છે દાખલા તરીકે તમે બેંકના મેનેજરને પત્ર લખતા હો છો તો એ સમયે પત્ર મેળવનાર વ્યક્તિના એડ્રેસ તરીકે પત્ર મેળવનાર બેંકના મેનેજરનું નામ તમે દર્શાવી શકો નહીં કારણ કે તમને મેનેજરનું નામ ખ્યાલ ન હોય એ કારણથી તો એ સમયે તમે મેનેજર શ્રી એવા શબ્દનો પણ ઉપયોગ કરી શકો છો જે આગળ તમારે 12મા ધોરણમાં સીસી વિભાગના પહેલા પાઠમાં ભણવાનું આવશે બેંકને લગતા પત્ર વ્યવહારમાં કે જેમાં પત્ર મેળવનાર વ્યક્તિમાં બેંકના મેનેજર શ્રી એવું લખવામાં આવે છે તો એ જ પ્રમાણે કીધું છે જ્યારે લિમિટેડ કંપની ખાનગી પેઢી બેંક જાહેર સાહસના અધિકારીઓને પત્ર લખવામાં આવતો હોય તો એ સમયે એના નામની બદલે કયા શબ્દ દર્શાવશે એ વ્યક્તિનો હોદ્દો એની પોસ્ટ દર્શાવશે દાખલા તરીકે અહીં ઉદાહરણ આપેલું છે બેંક તરીકેનું ધ મેનેજર ત્યારબાદ એનો એડ્રેસ તો કયા મેનેજર તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જે કયા વિસ્તારમાં છે વરાછા સુરત જે બાબત અહીં અંગ્રેજીમાં પણ દર્શાવેલી છે ધ મેનેજર ત્યારબાદ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ત્યારબાદ કયો વિસ્તાર છે વરાછા અને સિટી કયું છે સુરત વિદ્યાર્થી મિત્રો બાબત ખૂબ જ અગત્યની છે
તમારા પત્રમાં આંતરિક સરનામાના ભાગ સ્વરૂપે કઈ બાબત કઈ જગ્યાએ લખાશે એ બાબત આના આધારે જ તમને વ્યવસ્થિત ખ્યાલ આવશે અને આ બાબત તમને ધોરણ 11 અને 12 માં પત્ર લખતી વખતે ખૂબ જ ઉપયોગી બનશે। તો ફરી એકવાર આ બાબતને ટૂંકમાં જોઈ લઈએ। સૌપ્રથમ તો આંતરિક સરનામું ક્યાં લખવામાં આવે છે એના માટે દર્શાવેલું છે તારીખ પછી એક લાઈન છોડીને ડાબી બાજુના હાંસિયાને અડીને આંતરિક સરનામું દર્શાવવામાં આવે છે। તેમજ ક્રમ જાળવી રાખવો જોઈએ અને વિરામ ચિહ્નનો ઉપયોગ કરવો જોઈએ। તેમજ જ્યારે કોઈ પુરુષને પત્ર લખવામાં આવતો હોય તો એના માટે શ્રી શ્રીમાન અને શ્રી યુદ્ધ શબ્દનો ઉપયોગ કરવો જોઈએ। જ્યારે કોઈ મહિલાને પત્ર લખવામાં આવતો હોય અને મહિલા પરણિત હોય તો એના માટે શ્રીમતી, અપરણિત હોય તો કુમારી, અને ખ્યાલ ન હોય પરણિત છે કે અપરણિત એ બાબતનો ખ્યાલ ન હોય તો એના માટે મીઝ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે। તેમજ ઇંગ્લેન્ડમાં એક સમયે કયા શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હતો માનવાચક શબ્દ તરીકે, તો વ્યક્તિના નામની પાછળ ESU શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હતો। તેમજ કેટલીક વ્યક્તિ પોતાના નામની સાથે પોતે મેળવેલી ડિગ્રીનો પણ સમાવેશ કરે છે, જે ક્યાં દર્શાવે છે, વ્યક્તિના નામની પાછળ અહીં દર્શાવેલ છે। ત્યારબાદ છે કેટલીક વ્યક્તિઓ પોતે મેળવેલ માનસૂચક મોભાદાયક પદવી કે ઉપાધિઓનો પણ સમાવેશ કરવા માંગતી હોય છે, તો એ સમયે એ બાબત ક્યાં દર્શાવાશે, નામની આગળ। દાખલા તરીકે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, મોભાદાયક માનસૂચક પદવી ક્યાં દર્શાવાશે, નામની આગળ। ત્યારબાદ એવી જ રીતે મહિલામાં પણ સેમ બાબત છે, પણ એમાં ત્રણ બાબત ધ્યાનમાં રાખવાની રહેશે, મહિલા પરણિત છે, અપરણિત છે કે કુમારી છે। તેમજ પેઢીના નામ વ્યક્તિના નામ જેવા હોય તો પેઢીના નામની આગળ શું દર્શાવાશે, મેસર્સ, અને બિન વ્યક્તિગત નામની પેઢી હોય તો એના નામની આગળ શું દર્શાવાશે, ધ। અને જ્યારે કોઈ જાહેર સાહસના અધિકારીઓ, બેંકના મેનેજરો તેમજ કોઈ પણ લિમિટેડ કંપનીને પત્ર લખવામાં આવતો હોય તો એ સમયે એ પત્ર મેળવનાર વ્યક્તિના નામની જગ્યાએ એની હોદ્દો, એની પોસ્ટ દર્શાવવામાં આવે છે, જે અહીં દર્શાવેલ છે તો એ મેનેજર। ત્યારબાદ જે તે સંસ્થાનું નામ છે એમાં આપણે દર્શાવેલ છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા। ત્યારબાદ એ કયા વિસ્તારમાં આવેલી છે એમાં દર્શાવેલ છે વરાછા, જે તે સિટીનું નામ જેમાં આપણે દર્શાવેલ છે સુરત સિટી। વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને આ સમગ્ર બાબતમાં ખ્યાલ આવી ગયો હશે। આ સમગ્ર બાબતને યાદ રાખવા માટેની એક ટ્રીક છે, તમારે માત્ર શું યાદ રાખવાનું છે, એક્ઝામ્પલ યાદ રાખવાના છે। કઈ રીતે, તો પુરુષ પત્ર મેળવનાર હોય તો શ્રી શ્રીમાન ને શ્રી યુદ્ધ શબ્દનો ઉપયોગ કરવો, મહિલા હોય અપરણિત હોય તો એના માટે કુમારી, પરણિત હોય તો શ્રીમતી, ખ્યાલ ન હોય તો મિસ, ઇંગ્લેન્ડમાં કયા શબ્દનો ઉપયોગ થતો તો નામની પાછળ ESU, ત્યારબાદ ડિગ્રીનો સમાવેશ કરવામાં આવે તો ડિગ્રીનો સમાવેશ ક્યાં થતો તો નામની પાછળ, ત્યારબાદ કેટલીક વ્યક્તિ માનસૂચક મોભાદાયક પદવીનો પણ સમાવેશ કરવા માંગતી હોય તો ક્યાં સમાવેશ થતો તો નામની આગળ, તેમજ કેટલીક પેઢીના નામ વ્યક્તિના નામ જેવા હોય તો કયા શબ્દનો ઉપયોગ થતો તો મેસર્સ, બિન વ્યક્તિગત નામની પેઢી હોય તો કયા શબ્દનો ઉપયોગ થતો તો નામની આગળ, ધ। અને ખાનગી કંપની, જાહેર સાહસના અધિકારીઓ કે બેંકના મેનેજરોને પત્ર લખવામાં આવે તો એના નામની જગ્યાએ શું દર્શાવવામાં આવતું હતું, એમના હોદ્દો, એમની પોસ્ટ દર્શાવવામાં આવતી હતી। હવે પછીના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે પત્રના કાયમી ભાગમાં સમાવેશ થતી ચોથી બાબત, એટલે કે આપણે પહેલી બાબત જોઈ હતી શીર્ષક, બીજી બાબત જોઈ હતી તારીખ, ત્યારબાદ આજની બાબત જોઈ આંતરિક સરનામું, હવે ચોથી બાબતનો સમાવેશ આપણે અભ્યાસ કરીશું સંબોધન વિશેનો આવતા વિડીયોમાં। હરિ ઓમ।